Hello friends, welcome back to the English video lecture. Vidyarthi Mitram, last video lecture ma apne picture description એટલે કે ચિત્ર વર્ણન બરાબર છે તેનો ટોપિક આપણે સ્ટાર્ટ કર્યો હતો એમાં પાર્ટ 1 માં લાસ્ટ વિડિયો લેક્ચર માં આપણે જોયું હતું કે ચિત્ર વર્ણન આપણે કેવી રીતે કરી શકીએ બરાબર છે શરૂઆત કેવી રીતે કરી શકીએ પછી ચિત્રમાં કોણ કોણ છે અથવા શું શું છે વ્યક્તિ હોય કે વસ્તુ એ કેવી રીતે દર્શાવી શકીએ બરાબર છે ત્યારબાદ એ વ્યક્તિ છે તો એ ચિત્રમાં ક્યાં છે વસ્તુ છે તો ક્યાં છે એ પ્લેસ અથવા લોકેશન બરાબર છે સ્થળ અથવા સ્થાન જે છે એ આપણે દર્શાવવું તો કેવી રીતે દર્શાવી શકીએ એ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું હતું આજના વિડિયો લેક્ચરમાં આપણે તેનાથી આગળ વધીએ જોઈએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચર પિક્ચર ડિસ્ક્રિપ્શનના પાર્ટ 1 ના વિડિયો લેક્ચરમાં આપણે શરૂઆત જોઈ હતી બરાબર છે કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની શરૂઆત કેવી રીતે કરી શકાય કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન અથવા ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ અ ગાર્ડન કેવી રીતે શરૂઆત કરી શકાય પછી ત્યારબાદ આપણે જોયું હતું કે ચિત્રમાં કોણ છે તે જણાવો બરાબર છે કે ઇન ધીસ પિક્ચર વી કેન સી અથવા આઈ કેન સી મેની બોયસ મેની સ્ટુડન્ટ્સ મેની પીપલ મેની એનિમલ્સ બરાબર તો એ ચિત્રમાં કોણ છે તે જણાવો ત્યારબાદ આપણે જોયું ચિત્રમાં ક્યાં શું છે અને કોણ છે તે જણાવો એના માટે આપણે એનું ક્યાં શું છે અને કોણ છે જણાવવા માટે પ્લેસ અથવા લોકેશન બરાબર સ્થળ અથવા સ્થાનને જણાવવા માટે આપણે પ્રપોઝિશનનો ઉપયોગ કરીને એ લખી શકીએ છીએ બરાબર અથવા આપણે તમને કીધું હતું કે ચિત્રની મધ્યમાં હોય તો ઇન ધ મિડલ ઉપર હોય તો ટોપ નીચે હોય તો બોટમ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ એ રીતે આપણે તમને કીધું તો લોકેશન ત્યારબાદ સેકન્ડ બીજી રીતે કીધી હતી પ્રપોઝિશન ઉપયોગ કરીને કે ઓન એટલે ઉપર અંડર એટલે નીચે બિહાઇન્ડ એટલે પાછળ ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે બરાબર છે આ રીતે અલગ અલગ તમને એ વાત કરી હતી કે લોકેશન આપી શકાય છે તો આપણે લાસ્ટ વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો ત્રણ મુદ્દાનો અભ્યાસ કર્યો હતો શરૂઆત ચિત્રમાં કોણ છે અને ક્યાં શું છે બરાબર એ આપણે વાત કરી હતી હવે ત્યારબાદ એનાથી આપણે આગળ વધીએ એના પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ચિત્રમાં આપેલ વ્યક્તિ શું કરે છે તે જણાવો બરાબર છે ચિત્રમાં આપેલ વ્યક્તિ શું કરે છે એટલે કે એની જે એ જે વ્યક્તિ જે ક્રિયા છે એનું કાર્ય છે એનું જે એક્શન છે એ આપણે કેવી રીતે જણાવી શકીએ તો હવે આપણો પછીનો મુદ્દો એ છે કે ચિત્રમાં આપેલ વ્યક્તિ શું કરે છે માનો કે ચિત્રમાં બાળકો રમી રહ્યા છે એ ક્રિયા છે આપણે લખવું હોય તો કે એક માણસ એ બગીચામાં ચાલી રહ્યો છે આપણે એવું લખવું હોય તો એની જે ક્રિયા છે એનું જે કાર્ય જે છે એને લખવા માટે કેવી રીતે તો ચિત્રમાં આપેલ વ્યક્તિ જે ક્રિયા કે કાર્ય કરે છે તે દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ એટલે કન્ટિન્યુઅસ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ એ ચિત્રમાં આપેલી વ્યક્તિ જે ક્રિયા કરે છે જે કાર્ય કરે છે એના કાર્યને દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે કે ટેન્સ નંબર 4 ચાલુ વર્તમાન કાળ કારણ કે એની ક્રિયા શરૂ છે આપણે ચિત્ર વર્ણન કરતા હોય તો આપણે લખીએ કે વૃદ્ધ માણસ ચિત્રમાં ચાલી રહ્યો છે બાળકો વોલીબોલ રમી રહ્યા છે બરાબર છે કે નહીં પછી ગર્લ્સ જે ચિત્રમાં ઊભી છે બેઠી છે તો એ ક્રિયા શરૂ છે શિક્ષક ચિત્રમાં ભણાવી રહ્યા છે બરાબર તો એ જે ક્રિયા છે ચિત્રમાં જે વ્યક્તિ છે જે કાર્ય કરે છે બરાબર એની ક્રિયાને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ ચાલુ વર્તમાન કાળમાં લખવામાં આવે છે તો ચાલુ વર્તમાન કાળ બને કેવી રીતે તો સૌથી પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ ત્યારબાદ એમિસાર હેલ્પિંગ વર્બ છે ત્યારબાદ વી ફોર ક્રિયાપદનો એજી વાળું રૂપ એ મેઇન વર્બ છે ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો જો કર્તા ત્યારબાદ એમિસાર વી ફોર કર્મ અને અન્ય શબ્દોથી ચાલુ વર્તમાન કાળ બને છે એટલે સૌથી પહેલા આપણે કર્તા લખવાનું ત્યારબાદ કર્તા ના આધારે એમિસાર લખવાનું ત્યારબાદ વી ફોર અને પછી કર્મ કે અન્ય શબ્દો ખ્યાલ આવ્યો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય તો એ વ્યક્તિ જે કાર્ય કરે છે એ જે ક્રિયા કરે છે તેને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે બરાબર આપણે જોઈએ એક્ઝામ્પલ માનો કે ચિત્રમાં બાળકો રમતા હોય તો એક ચિત્ર એવું છે પરીક્ષા વખતે તમને પૂછાયું ચિત્ર એમાં બાળકો રમી રહ્યા છે ચિત્રમાં તો લખું શું તો જો લખી શકાય બાળકો માનો કે ચિત્રને લખું છું ધ ચિલ્ડ્રન the children પછી આર કે children કરતા બહુ વચન છે એટલે માં આર આવશે તો children આર પછી રમી રહ્યા છે એટલે play અને play નું v for ing વાળું રૂપ થઈ જશે playing અને ક્યાં રમી રહ્યા છે in the picture કે the children are playing in the picture
બરાબર બાળકો ચિત્રમાં રમી રહ્યા છે માનો કે ચિત્રમાં બસો દોડતી હોય એવું ચિત્ર છે રોડ નું ચિત્ર આપ્યું ઘણી બધી બસો દોડે બસો જાય છે બરાબર તો કેવી રીતે રાખવાનું તો ધ બસીસ આર રનિંગ ઓન ધ રોડ બસો રોડ ઉપર દોડી રહી છે ધ બસીસ આર રનિંગ ઓન ધ રોડ તો આ મુદ્દો ખાસ યાદ રાખવા જેવો છે વિદ્યાર્થી મિત્રો બરાબર ચિત્રમાં આપેલ વ્યક્તિ જે કાર્ય કરે છે એ જે ક્રિયા કરે છે એને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય કરતા પછી એમિઝાર ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ પછી કર્મ અને અન્ય શબ્દોની વાક્ય રચનાની મદદથી તમે આ બધા ક્રિયાના વાક્યો છે લખી શકો છો માનો એક ચિત્ર એવું છે એમાં શિક્ષક છે એ ભણાવી રહ્યા છે બરાબર તો ધ ટીચર ઇઝ ટીચિંગ ધ ટીચર ઇઝ ટીચિંગ બાળકો ભણી રહ્યા છે ધ સ્ટુડન્ટ્સ આર લર્નિંગ ધ ટીચર ઇઝ ટીચિંગ એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર લર્નિંગ ઇન ધ પિક્ચર બરાબર એક વૃદ્ધ માણસ ચિત્રમાં ચાલી રહ્યો છે તો ધ ઓલ્ડ મેન ઇઝ વોકિંગ ઇન ધ પિક્ચર ધ ઓલ્ડ મેન ઇઝ વોકિંગ ઇન ધ પિક્ચર એક માણસ છે છાપું વાંચી રહ્યો છે તો અ મેન ઇઝ રીડિંગ અ ન્યુઝપેપર ઇન ધ પિક્ચર બરાબર આ રીતે કોઈ પણ તમે જે કાર્ય છે એ જે ક્રિયા છે એને તમે ચાલુ વર્તમાન કાળમાં આપણે લખવાની છે બરાબર કરતા પ્લસ એમિઝાર પ્લસ વી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો તો આ એક મુદ્દો છે બરાબર એના પછી આગળ વધીએ એના પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે જો કોઈ ચોક્કસ સ્પષ્ટતા કે વિચાર ન સમજાય તો મતલબ ઘણી વખત આપણને એવું લાગે કે ચિત્ર આપણને ક્લિયરલી માઇન્ડમાં બેસતું નથી કે ચિત્ર આવું છે બરાબર આમ સ્પષ્ટ વિચાર ન હોય તો શું કીધું કે ચોક્કસ સ્પષ્ટતા ન હોય બરાબર અથવા કે વિચાર આપણને ન સમજાય બરાબર માનો કે આપેલ ચિત્રમાં કંઈ સ્પષ્ટ ન થતું હોય તો એટલે તમને ખબર નથી પડતી કે ચિત્રમાં એક્ચ્યુઅલી કોના જેવું છે એક્ચ્યુઅલી ચિત્ર શું છે એ તમને સ્પષ્ટ વિચાર નથી તમને સ્પષ્ટ દેખાતું નથી તો શું જો કે બોર્ડમાં ચિત્ર એવું જ પૂછાય કે તમને સ્પષ્ટ ખબર પડી જાય તો કદાચ બરાબર કદાચ એવું અલગ પ્રકારનું ચિત્ર પૂછાણો હોય કે તમને માઇન્ડમાં સરખું બેસતું નથી કે ચિત્ર કોના જેવું લાગે છે બરાબર આ અંદાજ તમે લગાય ને મને બગીચા જેવું ચિત્ર લાગે છે મને જંગલ જેવું ચિત્ર લાગે પણ પાકું ન કહી શકો સમજાય ચોક્કસ સ્પષ્ટતા ન હોય ચોક્કસ વિચાર ન હોય તો કેવી રીતે લખું તો જેમ કે જંગલ જેવું દેખાતું હોય તો મને તમને એક ચિત્ર એવું એક્ઝામમાં પૂછાય કે જંગલ જેવું છે કેટલા બધા વૃક્ષો છે નદીઓ છે પર્વતો છે પ્રાણીઓ છે જંગલ જેવું ચિત્ર લાગે છે બરાબર એના જેવું લાગે છે તો કેવી રીતે લખી શકો તો ઇટ લુક્સ લાઈક અ ફોરેસ્ટ જો લખી શકાય ઇટ તે લુક્સ દેખાય છે લાઈક અ ફોરેસ્ટ લાઈક એટલે ની જેમ ના જેવું ફોરેસ્ટ એટલે જંગલ તે જંગલ જેવું દેખાય છે અથવા એમ ન લખવું હોય તો ઇટ માઈટ અથવા મસ્ટ બેમાંથી એક બી અ ફોરેસ્ટ જો તો માઈટ નો ઉપયોગ કરો તો કદાચ મે નું ભૂતકાળ માઈટ છે વધારે પડતી અનિશ્ચિતતા દર્શાવે પણ મસ્ટ એટલે ફરજિયાત નો ભાવ થઈ જાય છો મસ્ટ એમ યુ એસ ટી કે ઇટ માઈટ બી અ ફોરેસ્ટ અથવા ઇટ મસ્ટ બી અ ફોરેસ્ટ અથવા એમ ન લખવું હોય તો મે બી ઇટ ઇઝ અ ફોરેસ્ટ જો આ લખી શકે છેલ્લું વાક્ય સરસ છે મે બી ઇટ ઇઝ અ ફોરેસ્ટ કદાચ જંગલ જેવું લાગે છે બરાબર અગાઉ આપણે કહી દીધું મે બી કદાચ બરાબર તો આ આ ત્રણમાંથી કોઈ પણ એક જ વાક્ય લખવાનું છે પણ ક્યારે લખવાનું છે કે તમને ચિત્રમાં સ્પષ્ટતા ન હોય તમને કોઈ ચોક્કસ વિચાર ન આવે તમને ખ્યાલ ન હોય કે ચિત્ર કોના જેવું લાગે છે એ આપણને એક્ચ્યુઅલી જો ખ્યાલ ન હોય તો આપણે લખી શકીએ કે ઇટ લુક્સ લાઈક અ ફોરેસ્ટ અથવા ઇટ માઈટ બી અ ફોરેસ્ટ ઇટ મસ્ટ બી અ ફોરેસ્ટ અથવા મે બી ઇટ ઇઝ અ ફોરેસ્ટ આપણે ત્રણેય વાક્યો લખવાના નથી ત્રણમાંથી કોઈ પણ એક જ વાક્ય લખવાનું છે બરાબર પણ એ ક્યારે લખવાનું છે આપણે આ આ મુદ્દાનો ઉપયોગ ક્યારે કરશું ચોક્કસ સ્પષ્ટતા ન હોય તો ચોક્કસ વિચાર ન સમજાય તો બરાબર તો એ છે તો સૌથી પહેલા આપણે જોયું કે ચિત્રમાં શરૂઆત કેવી રીતે કરવી ચિત્રમાં કોણ છે એ કેવી રીતે જણાવવું ત્યારબાદ આપણે જોયું ચિત્રમાં વ્યક્તિ કે વસ્તુ ક્યાં છે એ જણાવવું બરાબર ત્યારબાદ આપણે શું જોયું તો ત્યારબાદ એ વ્યક્તિ કે વસ્તુની ક્રિયા જે છે કાર્ય બરાબર છે એ જોયું બરાબર અને ત્યારબાદ ચોક્કસ સ્પષ્ટતા કે વિચાર ન સમજાય તો એ જોયું અને હવે આપણે ચિત્રના અંત ભાગ તરફ જઈએ છીએ બરાબર ચિત્રનો અંત ભાગ કેવો છે તો એમાં આપણે આપણો અભિપ્રાય આપવાનો છે કે ચિત્ર તમને કોના જેવું લાગે છે ચિત્રમાં તમને કેવું લાગે છે છેલ્લે આપણો અભિપ્રાય આપણે આપણા વિચારો લખવાના છે તો ચાલો જોઈએ લાસ્ટ મુદ્દો ચિત્રના અંતે એટલે કે અભિપ્રાય આપણે રેફરન્સ આપવાની છે બરાબર હવે રેફરન્સ શું છે અભિપ્રાય સંદર્ભ અલગ અલગ હોઈ શકે છે બરાબર જેમ કે સૌથી પહેલું ચિત્ર તમને કેવું લાગે છે આપણે દર્શાવવાનું છે આપણને કેવું લાગે છે જો પહેલો મુદ્દો શું છે
કે જો ચિત્રનું દ્રશ્ય ઘોંઘાટિયું લાગતું હોય તો ઘોંઘાટિયું લાગતું હોય એટલે ચિત્રનું દ્રશ્ય આપણને કોઈ પણ દ્રશ્ય ઘોંઘાટિયું ક્યારે લાગે ઘણા બધા વાહનો હોય તો ઘોંઘાટિયું લાગે શોરબકોર થતો હોય તો ઘોંઘાટિયું લાગે અવાજ થતો હોય તો ઘોંઘાટિયું લાગે નોઈઝ બરાબર નોઈઝ એટલે ઘોંઘાટ અવાજ વધારે પડતો અવાજ હોય તો નોઈઝ ખાલી અવાજને સાઉન્ડ કહેવાય બરાબર પણ એ સાઉન્ડ જે છે વધી જાય એટલે સાઉન્ડ શું બની જાય નોઈઝ બની જાય ઘોંઘાટ બરાબર તો એવું તમને લાગે કે માર્કેટ બજારનું ચિત્ર આપ્યું છે તો 100% બજારનું ચિત્ર શાંત ન હોય ઘોંઘાટિયું હોય કેટલા બધા લોકો અવરજવર કરતા હોય વસ્તુ લેતા હોય ખરીદી કરતા હોય એટલે ઘોંઘાટિયું ચિત્ર થવાનું છે બરાબર છે તો શાંત ચિત્ર પાછું ક્યાં હોય માનો કે લાઇબ્રેરી પુસ્તકાલયનું ચિત્ર હોય તો પુસ્તક લાઇબ્રેરી બધા શાંત જ બેઠા હોય ત્યાં પુસ્તકો વાંચતા હોય પુસ્તકોની આપ લે કરતા હોય પુસ્તકો જોતા હોય પુસ્તકો શોધખોળ કરતા હોય એ શાંત હોય પણ એની સામે બજારનું ચિત્ર હોય તો માર્કેટનું ચિત્ર અહીંયા ઘોંઘાટ હોય બધા શાંત તો બેઠા હોય ઝડપથી બધા વસ્તુ લઈ લઈને જતા હોય અને શોરબકોર કરતા અવાજ કરતા હોય બરાબર તો જો ચિત્રનું દ્રશ્ય તમને ઘોંઘાટિયું લાગતું હોય તો શું તો देयर इज નોઈઝ એવરીવેર અથવા ઈટ ઇઝ વેરી નોઈઝી આ બેમાંથી કોઈ પણ એક સેન્ટેન્સ લખવાનું છે બરાબર શું લખી શકાય देयर इज નોઈઝ એવરીવેર બધી જગ્યાએ ઘોંઘાટ છે અથવા એમ ન લખવું તેમ લખી શકાય ઈટ ઇઝ વેરી નોઈઝી ઈટ ઇઝ વેરી નોઈઝી નોઈઝી ઘોંઘાટિયું ચિત્ર છે ને ઘણો બધો અવાજ થાય છે એટલે देयर इज નોઈઝ એવરીવેર અથવા ઈટ ઇઝ વેરી નોઈઝી તો એ છે બરાબર એના પછી આગળ વધીએ પહેલું આપણે જોયું કે જો ચિત્રનું દ્રશ્ય ઘોંઘાટિયું લાગે તો આવી રીતે લખી શકાય બીજું ભરચક જગ્યા હોય જો ભરચક જગ્યા એટલે લોકો કીચો કીચો ચિત્રમાં ઘણા બધા લોકો હોય જેમ કે આપણે કીધું માર્કેટ બજારનું ચિત્ર ઘોંઘાટિયું હોય પણ સાથે ઘોંઘાટિયું ક્યારે હોય કેટલા બધા લોકો હોય તો ઘોંઘાટિયું હોય એટલે ઘણા બધા લોકો ભેગા થાય ભરચક જગ્યા હોય બરાબર છે લોકો સમાતા ન હોય ચિત્રમાં ઘણા બધા વ્યક્તિ હોય અવરજવર કરતા હોય કેટલા બધા વ્યક્તિ એક સાથે ભેગા રહેતા હોય તો ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ જો ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ ક્રાઉડેડ ભરચક જગ્યા છે એક સાથે ઘણા બધા લોકો છે તો એના માટે લખી શકાય છે ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ બરાબર જેમ કે ઘોંઘાટિયું હોય ઇટ ઇઝ વેરી નોઈઝી પછી ભરચક જગ્યા હોય ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ એના પછી જોઈએ શાંત સ્થળ હોય તો મેં હમણાં કીધું તો લાઇબ્રેરીનું ચિત્ર પુસ્તકાલયનું ચિત્ર પૂછો ને પુસ્તકાલયમાં લાઇબ્રેરી બધા શાંત હોય બરાબર વાંચતા હોય પુસ્તકો શોધખોળ પણ અહીંયા અવાજ ન થતો હોય એટલે શાંત ચિત્ર હોય તો અહીંયા શું લખી શકાય ઇટ ઇઝ અ ક્વાઇટર પ્લેસ જો ઇટ ઇઝ અ ક્વાઇટર પ્લેસ શાંત સ્થળ છે બરાબર તો એ લખી શકાય છે એના પછી છોકરા કે છોકરીઓ વ્યસ્ત જણાતા હોય તો જો છોકરા કે છોકરીઓ વ્યસ્ત જણાતા હોય વ્યસ્ત એટલે બિઝી તો વ્યસ્ત ક્યારે જણાય પોતપોતાના કામમાં વ્યસ્ત હોય તો ચિત્રમાં છોકરાઓ છે એનું કામ કરે છે છોકરીઓ એનું કામ કરે છે બાળકો એનું કામ કરે છે વ્યસ્ત છે અમુક બાળકો રમે છે અમુક બાળકો નાસ્તો કરે છે અમુક બાળકો છે શાંતિથી બેઠા છે વ્યસ્ત છે કંઈક ને કંઈક કામ કરે છે બરાબર તો શું લખાય કે ધ બોયસ અથવા ગર્લ્સ બોયસ એટલે છોકરાઓ ગર્લ્સ એટલે છોકરીઓ સીમ એટલે લાગે છે વેરી બિઝી ખૂબ વ્યસ્ત લાગે છે પોતાનું કામ કરતા હોય ને તો વ્યસ્ત હોય એટલે લખી શકાય છે ધ બોયસ અથવા ધ ગર્લ્સ સીમ વેરી બિઝી બરાબર તો એ છે એના પછી જોઈએ ચિત્ર સુંદર અને સ્વચ્છ હોય તો બરાબર માનો કે તમને જે પરીક્ષામાં ચિત્ર પૂછાણું છે એ જગ્યા ખૂબ સરસ છે સુંદર છે બરાબર સ્વચ્છ જગ્યા છે કે કચરો કેવો છે નહીં બરાબર સુંદર અને સ્વચ્છ ક્લીન છે બરાબર તો શું લખી શકાય ઇટ લુક્સ નીટ એન્ડ ક્લીન શું લખી શકાય ઇટ લુક્સ તે દેખાય છે નીટ એન્ડ ક્લીન નીટ એટલે સુંદર અને ક્લીન એટલે સ્વચ્છ તે ચિત્ર સુંદર અને સ્વચ્છ દેખાય છે અથવા ધીસ પિક્ચર ઇઝ નીટ એન્ડ ક્લીન ઇટ લુક્સ નીટ એન્ડ ક્લીન લખી શકાય છે બરાબર એના પછીનો લાસ્ટ મુદ્દો છે કે ચિત્ર ગમ્યું કે ન ગમ્યું હોય તો લખાય જો ચિત્ર તમને ગમે અથવા ન ગમે તો શું લખવું બરાબર છે માનો કે ચિત્ર તમને ગમે તો શું લખવાનું આઈ લાઈક ધીસ પિક્ચર વેરી મચ અથવા આઈ લાઈક ધીસ પિક્ચર મચ એવું લખી શકાય બરાબર ન ગમે તો આઈ ડોન્ટ લાઈક ધ પિક્ચર મને ચિત્ર ગમ્યું નહીં પણ એક વસ્તુ સમજવા જેવી છે તમને પરીક્ષામાં જે ચિત્ર પૂછાય બરાબર ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષામાં તો એમાં તો લાખો વિદ્યાર્થી બેઠા હોય અને એનું ચિત્ર તો આપણને ગમે છે સારું જ હોય ન સારું હોય એવું બને જ નહીં બરાબર આપણને સારા સારા ચિત્રો જ આપે એવું તો આપણે એમ જ લખવાનું છે આઈ લાઈક ધીસ પિક્ચર મચ બરાબર પછી ન ગમે એવું છે મને ગમતું નથી એવું બને જ નહીં ચિત્ર અત્યાર સુધીમાં બોર્ડની પરીક્ષામાં જે જે ચિત્ર પૂછાણા છે સારા જ પૂછાશે
એટલે એવું નથી લખવાનું કે આઈ ડોન્ટ લાઈક ધ પિક્ચર, મને ચિત્ર ગમ્યું નહીં, નહીં આપણે એમ જ લખવાનું છે આઈ લાઈક ધ પિક્ચર મચ, વેરી મચ, મને ચિત્ર ખૂબ ગમે છે, બરાબર. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, કેટલી બાબતોમાં આપણે આપણો અભિપ્રાય આપી શકીએ છીએ કે ચિત્રના અંતે આપણે આ છેલ્લો મુદ્દો છે, બરાબર, કે ચિત્ર તમને કેવું લાગે છે એ આપણે છેલ્લા મુદ્દામાં રજૂઆત આપણે કરી શકીએ છીએ. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, પિક્ચર ડિસ્ક્રિપ્શનનો જે ટોપિક છે, બરાબર, એમાં માનો કે અત્યાર સુધી આપણે શરૂઆતમાં જોઈ, એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા આપણે શું કરવાની છે, શરૂઆત કરવાની છે, બિગિનિંગ. શરૂઆતમાં આપણે શું લખવાનું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઝૂ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સર્કસ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, બરાબર, એ છે. પછી બીજો મુદ્દો કે ચિત્રમાં વ્યક્તિ કે વસ્તુ કોણ છે, ચિત્રમાં વ્યક્તિ કે વસ્તુ કોણ છે એ આપણે દર્શાવવાનું છે, બરાબર છે, કે વ્યક્તિ કે વસ્તુ ઈ કોણ છે, ક્યાં છે, બરાબર છે, એ કોણ છે. કે ઇન ધીસ પિક્ચર વી કેન સી મેની બોયઝ, ઇન ધીસ પિક્ચર વી કેન સી મેની સ્ટુડન્ટ્સ, ઇન ધીસ પિક્ચર વી કેન સી એનિમલ્સ એન્ડ બર્ડ્સ, બરાબર. તો ઈ રીતે પછી એના પછીનો ત્રીજો મુદ્દો કે ચિત્રમાં વ્યક્તિ કે વસ્તુ ક્યાં છે, ક્યાં છે, બરાબર. એટલે આપણે એનું શું આપવાનું છે, લોકેશન આપવાનું છે. એટલે પ્રપોઝિશનની મદદથી લોકેશન આપી શકાય કે વૃક્ષની નીચે ગાય છે, ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી, ટેબલ ઉપર બિલાડી છે, ધેર ઇઝ અ કેટ ઓન ધ ટેબલ, બરાબર. મંદિરની પાછળ એક બગીચો છે, ધેર ઇઝ અ ગાર્ડન બિહાઇન્ડ ધ ટેમ્પલ. તો એ રીતે આપણે લોકેશન આપવાના છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, શિક્ષક છે વિદ્યાર્થીઓની સામે ઊભા છે, એ લોકેશન આપણે આપવાનું છે, બરાબર. તો એ છે. એના પછીનો ત્રીજો ચોથો મુદ્દો શું છે કે ચિત્રમાં આપેલ વ્યક્તિ શું કાર્ય કરે છે કે શું ક્રિયા કરે છે, બરાબર છે, એ દર્શાવવાનું છે. અને કાર્ય કે ક્રિયા આપણે શેમાં દર્શાવી શકીએ, ચાલુ વર્તમાન કાળમાં, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં, કર્તા પ્લસ એમિઝર પ્લસ બિફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો એ છે, બરાબર. એના પછીનો આપણે જોઈએ, એના પછીનો મુદ્દો કે ચોક્કસ સ્પષ્ટતા કે વિચાર ન સમજાય તો, ચોક્કસ સ્પષ્ટતા કે વિચાર ન સમજાય તો શું લખવું, બરાબર છે. જેમ કે ન સમજાય, ફોર એક્ઝામ્પલ, મે બી ઇટ ઇઝ અ ફોરેસ્ટ, મે બી ઇટ ઇઝ અ ગાર્ડન, મે બી ઇટ ઇઝ અ બિગ સ્ટેડિયમ, મે બી ઇટ ઇઝ અ લાઇબ્રેરી, બરાબર. એ રીતે કદાચ દર્શે, પણ આ મુદ્દો ક્યારે લખવાનો છે, ચોક્કસ વિચાર ન સમજાય તો. જો તમને ચિત્ર સમજાઈ જાય તો લખવાનું નથી, બરાબર. અને છેલ્લો મુદ્દો, ચિત્રના અંતે આપણે અભિપ્રાય આપવાનો છે. અલગ અલગ અભિપ્રાય આપણે જોયા ને, બરાબર, કે ઘોંઘાટીઓ ચિત્ર હોય તો ઇટ ઇઝ વેરી નોઇઝી, ભરચક જગ્યા હોય તો ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ, શાંત સ્થળ હોય તો ઇટ ઇઝ અ ક્વાઇટર પ્લેસ, છોકરા છોકરી વ્યસ્ત હોય તો ધ બોયઝ કે ગર્લ્સ સીમ વેરી બિઝી, ચિત્ર સુંદર ને સ્વચ્છ હોય તો ઇટ લુક્સ નીટ એન્ડ ક્લીન, બરાબર. ચિત્ર ગમે તો આઈ લાઈક ધીસ પિક્ચર મચ, ન ગમે તો આઈ ડોન્ટ લાઈક ધીસ પિક્ચર, પણ ન ગમે એવું નહીં લખવાનું ભાઈ, ગમે તે હું કરવાનું, બરાબર. ધોરણ 10 થી બોર્ડ ની પરીક્ષામાં લાખો વિદ્યાર્થી પરીક્ષા બેઠા હોય, ચિત્ર બોર્ડ માં પૂછાય ગમે તે કેમ ન ગમે, એટલે છેલ્લે આપણે એવું જ લખીશું કે આઈ લાઈક ધીસ પિક્ચર વેરી મચ, બરાબર. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, પિક્ચર ડિસ્ક્રિપ્શન ની થિયરી ના આપણે બે લેક્ચર જોયા. અગાઉ આપણે એક લેક્ચર જોયો જેમાં આપણે આપેલા ત્રણ મુદ્દાનો અભ્યાસ કર્યો, અને આજના વિડીયો લેક્ચરમાં બાકીના ત્રણ મુદ્દાનો અભ્યાસ કર્યો. તો આ બધા મુદ્દાને આવરી લઈને આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનનો ટોપિક જે છે એ ઇઝીલી કવર કરી શકીએ છીએ. અને આ ટોપિક આપણને 5 માર્ક્સમાં પૂછાય છે, એટલે 5 out of 5 માર્ક્સ આપણે ઇઝીલી ઓબટેન કરી શકીએ છીએ, બરાબર. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો, પિક્ચર ડિસ્ક્રિપ્શન એક્ઝામમાં જે પૂછાય છે, બરાબર, તો કેવું લખાણ લખવું, તે સુધી આપણે થિયરી જોઈ, બરાબર. હવે આપણે એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું કે આ ચિત્ર હોય તો આવું લખી શકાય, આવા પ્રકારનું ચિત્ર હોય તો આવા પ્રકારનું લખાણ લખી શકીએ, આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું, બરાબર છે. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરના આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનના પાર્ટ 2 માં આપણે જોયું કે બાકીના ટોપિકમાં કેવી રીતે લખી શકાય. થેન્ક્સ ફોર વોચિંગ.